ઓમ નમો ભગવતે વાસુદેવાય. આત્મપ્રબોધ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. અને ચાલો આપણે મહાભારતનો મહિમાનું ગાન કરી આપણા જીવનને પણ મહાન બનાવીએ, નરમાંથી નારાયણની યાત્રા શરૂ કરીએ. વૈશંપાએ એણી પેરી બોલ્યા, સુણ જન્મે જય રાય, વિસ્તારી તુજને સંભળાવું મહાભારતનો મહિમાય. મહાભારતનો મહિમા મોટો, સાંભળે ગાય જન લોક, એક ચિતે જો શ્રવણ કરે તેને પ્રભુજી વિજય પાવે. સાંભળતા સંદેહ ન ધરવો, અને જોરે શંકા મન થાશે તો પાતક નથી જવાનું, પાછળથી એ રે પસ્તાશે. ક્ષત્રિય તો સુરાતન પામ્યા, અને શુદ્ર રે સેવા રે જન્ન, વૈષ્ણવ જન તો વણિક થયા, અને બ્રહ્મ એ જ બ્રાહ્મણ. ચાલો હું એનું વાંચન કરું છું અને તમે શ્રવણ મનન અને નિધિધ્યાસન કરો. વૈશંપાએ એની પેરી બોલ્યા, સુણ જન્મે જય રાય, વિસ્તારી તુજને સંભળાવું આદ્ય પર્વ મહિમાય. ભીમસેન આવ્યો માતાની પાસે, પૂછ્યું ધરીને પ્રેમ, કહો માતા સુખની દાતા મને બોલાવ્યો કેમ. કુંતા કહે તોફાન મૂકી, કામમાં તત્પર થાઓ, પેલા બાગમાં ઠાકોર સારું પુષ્પ લેવા જાઓ. ભીમ કહે હું નહીં જાઉં માં, અમો થાક્યા પગપાળા. કુંતા કહે તું છે નવરોને, બીજા જપે છે માળા. ભીમ કહે માં મોકલો મને, મેં કરેલા પાપ, નથી નવરો યમના જીમાં, હું પણ જપું છું જાપ. કુંતા કહે તું મેલ ચાળા, જા દીકરા મુખદોટ, લઈ આવો પુષ્પ એક જપાટે, ઓદિશે બાઘનો કોટ. ત્યાં જઈને માળીને કહેજે, પાંડુરાયનો તન, પુષ્પ જોઈએ સેવા સારું કરવું દેવ પૂજન. એમ કહીને માગી રાખજે મન વસતારું, અનેક તરેહના મેવા હશે પણ હાથે ન લે તો વારું. ભીમે જાણ્યું ત્યાં છે ખાવાનું, તરત થયો તૈયાર, વધારાનું એક વસ્ત્ર લઈને ચાલ્યો વાયુ કુમાર. ફળમાં ચિત્ત છે, ફૂલમાં પ્રીત છે, ચાલ્યો આવ્યો ચડી ચોટ, જાણ્યું ક્યાં હશે દરવાજો, આ તો ફરતે કોઠ. દરવાજો શોધવા ક્યાં જાઉં, કીધી દોટ હળ્યો, આગે જઈને છલાંગ મારી કોટ કૂદીને પડ્યો. બાગમાં પડ્યો સુત સતીનો, નિરખી દિશા ચાર, પુષ્પ તણી ઘણી સુગંધ આવે, વનસ્પતિ દસ બારમ. કમળ કેતકી કુસુમ કેવડો, જાઈ જુવી ચમેલી, મોગરો મરેઠી આક અરેઠી, બોરસલી પડવેલી, સૌભાગ્ય સુંદરી સૂરજવંશી, ચંપક ચંપાને ચંપો, બટ મોગરો ને વેલ મોગરો, કાંટાશાળી વંશીપો, ગુલાબ ગુલ ચંપો, ગુલ દાઉદી, ગુલબાસ, ગોટા, હજારી, પારસ, ધોળિયા, જાસુદ, શાળા, કરેણો, હાથરો, વ્યારી, વિવિધ વૃક્ષ, ચારુ, ચોરાડી, ચંદન, ચંપુ, અંક, વેલ, વાલો બને, વૈલ છડો છે, આષાઢ વાળ્યો વંક, આંબા આંબલી આંબલા, અરણી અગથિયોને ને અનાર, પીપળા પીપળી, પાર જાંબુ, બોર બપૈયા હાર, શિમળા શેતુર, સી ફળા, ફોફળી તાળ તાળી ને ખજૂરી, શેકટ સેલડી લાંબી અનસળી, પણપૂરો કખમી, પપનસ અનાનસ, ફનસ મીઠા, લીંબુ નારંગી, જરદારુ, આલુ અંજીર, બદામ કેરી, કેળા ઝાડ જંગી, દ્રાક્ષના વેલા, દ્રાક્ષ લડેલી, અખોડને ઘેરાણી, પાકા ફળની સોડમથી ભરાયું ભીમના મામા પાણી. મન વશ રહ્યું નહીં ત્યારે વિચાર કીધો એમ, માતાએ ફળ હાથે તોડવાનું ના કહ્યું કેમ કરું. સાચા સોગંદ ખાઈને છૂટીએ વિચાર્યું દિલ હાથ, બે ચાર વૃક્ષનું જૂથ હોય ત્યાં ભીમ બિડાવે બાત, હચમચાવીને ખેંચી નાખે પછાડે પૃથ્વી માય, પાકા પાકા ફળ ગીરીને ભૂમિએ ઢગલો થાય, વૃક્ષ કહાડે ભૂમિ પછાડે,
પડે તે ફળ ખાય, રમે ઘૂમે ને બાગમાં બળ્યો ભય નહીં જરાય, તે બાગના દરવાજા ઉપર માળી રહે છે રખવાળ, તેને કળાકા ઝાડના સુણે પેટમાં ફળી પાડ, આવ્યો અગાશીમાં જોવા સારું દીઠી ભીમની પૂંઠ, કોણ મો હરામ ખાનારો અક્કલ વિનાનો ઊંટ, આવી રહ્યું છે આયુષ્ય તારું ફળ ખાવા મન મોહ્યું, એટલે ભીમે આણી આંખે અગાશી સામે જોયું, માળીને દીઠો મન વિચાર્યું શુકન માઠા થાશે, ગાળો સાખીને ગામમાં જાશું તો જન્મ ગાળો માં જાશે, એવે અવળો અર્થ લીધો ક્રોધ હળહળતો ચડ્યો, છલાંગ મારીને ઉછળ્યો ને જઈ ધાબામાં પડ્યો, ધમ 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 ધાબુ ધ્રુજ્યું માળી શું જીરવે તાપ, થરથર ધ્રુજ્યો હાથ જોડ્યા નહીં બોલું મા બાપ, ભીમ કહે ભલે ગાળો દેનારો ઝડપ લઈને જાળ્યો, મસ્તક ઉપર ફેરવીને તરત બગલમાં ગાલ્યો, ભીમ કહે ગામની ને વનની દેવી કહાળ જે રોગ, પહેલો વહેલો ગામમાં જાતા તુજને આપું ભોગ, માની લે જે ભક્ષ માળીનું એમ વધ્યો મુખવાણ, બગલમાં બળ કરીને દાવ્યો કાઢી નાખ્યો પ્રાણ, પછી મળદું મૂક્યું ધાબામાં માળી મહેલે વાંધ્યો, શોધીને લાવ્યું દોડું લાવું માળીને ચરણથી બાંધ્યો, મહેલમાં મળદું લઈને ચાલ્યો હસવાનો ખેલ કીધો, દરવાજાની કમાન વચ્ચે ઊંચો ટાંગી દીધો, પછી પાછો બાગમાં પડ્યો કીધું સરોવર સ્થાન, ફૂલ વીણીને ફળ જ ખાય નફકરો મસ્તાના, એવામાં આવી માળીની પુત્રી ખાવાનું ભાતું લઈ દરવાજામાં પેસવા માંડ્યું, થરથર કંપી ગઈ, શબ્દીઠું તવ લાગી શોધવા આ કૃત્યનો કોણે કીધું, તેણે ભૂમની પૂંઠ દીધી ભાથું ત્યાં ફેંકી દીધું, દળબળ નાઠી નગરમાં આવી રાજસભામાં, આસુડા છૂટે ને શીશ ઘૂટે છેદુર્યો ધંત્યાય, છત્રપતિ કેમ છોકરી તવ વધી પુત્રી વચન, મારા તાતને મારી નાખ્યો જે કોઈ અલમસ્ત જન, બગીચો બધો ભાંગી નાખ્યો સાંભળું દુર્યોધન, એકદમ સો મલ્લ બોલાવ્યા કરો ક્રોધ કરી રાજન, 100 મલ્લ તો ત્યાં આવી ઊભા, છત્રપતિ કહે જાઓ બાગના ભાગનાર માળીને મારનારને તેને બાંધીને લો, મલ્લ કહે વારું મહારાજા, કહી ચાલે અળી ડોટ, ઘેડીઓ લીધીને તૈયારી કીધી દળબળ મૂકી ડોટ, ધમ ધમે ધરતી મલ્લ ચરણે જોર ઝપાટે ગયા, સાંભળ્યું ભીમે મન વિચાર્યું ધબડકા કાંક થાય, એવું જાણી ફળ મૂકી ઉઠ્યો જ્યાં વૃક્ષનો ઘેરો હતો તે ઝાડમાં ઝાડીમાં પેસી ઊંધો થઈને સૂતો, એટલામાં લોકો મલ્લ આવ્યા પાકા કર્યા મનસુબા, 90 જણામાં શોધવા બેઠા દરવાજે 10 ઊભા, બીજા સર્વે શોધવા લાગ્યા ભીમે કર્યો વિચાર, આવ્યા છે તો હોશ એમની પૂર્ણ કરવી પેર, હોશે પૂર્ણ પાડવી એ જ કર્યો વિચાર, વ્યાસ વલ્લભે મુચરે ભીમ પૂરો સરદાર, ભીમ સુરો સરદાર, ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવ અવશિષ્યતે, ભીમના પરાક્રમો સાંભળવાથી આપણી અંદર એક દિવ્યતા પ્રગટ થતી હોય છે, એક જોમ આવતું હોય છે, અને બાળકો જ્યારે આ સાંભળતા હોય છે તો એમના સબકોન્શિયસ માઇન્ડની અંદર અંતર્મનની અંદર ભીમ જેવી શક્તિ પેદા થતી હોય છે, તો તમે લોકો બાળકોને આ ગીતમાં સંભળાવો એટલે રાગ રાગીણીમાં મહાભારત હોવાથી એમના રાઈટ બ્રેઇનની અંદર જે કલ્પના શક્તિ છે એ એક્ટિવેટ થઈ જશે અને જીવન એમનું ધન્ય થશે, એ હંમેશા બળવાન બનશે, જેટલા લોકોએ મહાભારતની કથા બાળપણમાં સાંભળી છે એ લોકોને નકારાત્મક વિચાર બિલકુલ આવતા નથી અને એ લોકો હંમેશા એમના જીવનમાં વિકાસ અને પ્રગતિ કરી છે, તો તમે પણ તમારા બાળકોને આપણી સંસ્કૃતિ રાગ રાગીણીમાં મહાભારત સંભળાવો. અસ્તુ.